મિત્રો હવે આપણે એક તત્વ એક પદાર્થ કે જેમાં તત્વોનું ટકાવારી પ્રમાણ આપેલું હશે અને તેની મદદથી આપણે પ્રમાણસૂચક સૂત્ર અને અણુસૂત્ર શોધીશું તેવો એક દાખલો ગણીએ તો દાખલા નંબર 1 એક કાર્બનિક સંયોજનમાં કાર્બન બરાબર 40%, હાઇડ્રોજન બરાબર 6.67%, અને ઓક્સિજન બરાબર 53.33% છે તો જો તેની બાષ્પ ઘનતા 30 હોય તો આ કાર્બનિક સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર શોધો. મિત્રો આપણી પાસે કાર્બન 40% છે. પહેલું કામ આપણે શું કરવાનું છે કે કાર્બનના પર્સન્ટેજ, હાઇડ્રોજનના પર્સન્ટેજ અને ઓક્સિજનના પર્સન્ટેજ કરીએ તો તે નિયર અબાઉટ 100 થવા જોઈએ. તો આપણે જોઈએ છે કે 40 6.67 53.33 ઇઝ નિયર ઇક્વલ ટુ 100. આનો મતલબ કે આપણા પાસે કાર્બનિક સંયોજનમાં ફક્ત 3 જ તત્વો છે અને જેનું ટકાવારી પ્રમાણ પણ આપણી પાસે આવી ગયું છે. હવે આપણે શું કરીશું તો સૌથી પહેલું આણ્વીય દળ બાષ્પ ઘનતા આપેલી છે તો આણ્વીય દળ બરાબર 2 × બાષ્પ ઘનતા બરાબર 2 × 30 એટલે કે 60 g/mol થશે. એટલે આપણી પાસે બાષ્પ ઘનતાની મદદથી આણ્વીય દળ પણ આવી ગયું. હવે આપણે મિત્રો પ્રમાણસૂચક સૂત્ર નક્કી કરીશું. તો પ્રમાણસૂચક સૂત્ર નક્કી કરવા માટે જુદા જુદા તત્વો તો કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન આપણી પાસે છે. હવે જુદા જુદા તત્વો છે આપણી પાસે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન, એમાં તત્વોના આ ટૂંકી રીતે જાઉં છું પણ તો ચાલે છે. દાખલો આ રીતે પણ આપણે 3 કે 4 માર્કનો આપણને પૂછાય સપોઝ કે આપણી રેગ્યુલર એક્ઝામમાં તો પણ એના પૂરા માર્ક્સ મળશે ને નીટ કે જેડબલ્યુમાં પણ ચાલશે. તો તત્વના પર્સન્ટેજ ડિવાઇડ બાય પરમાણ્વીય દળ તો આપણે જોઈ શકીએ કાર્બનના 40 છે ડિવાઇડ બાય 12, હાઇડ્રોજનના 6.67% છે ડિવાઇડ બાય 1, ઓક્સિજનના છે 53.33 ડિવાઇડ બાય 16. આમ ત્રણેયના પર્સન્ટેજ ડિવાઇડ બાય પરમાણ્વીય દળ આવી ગયા. હવે આપણે પરમાણુનો ગુણોત્તર આપણને આની મદદથી મળશે. તો અહીંયા જો જોવા જઈએ તો 12 × 3 એટલે 36, 3.33 આવશે. અહીંયા નિયર ઇક્વલ ટુ 6.67, અહીંયા નિયર ઇક્વલ ટુ 3.33, 16 × 3 એટલે 48, 5 × 3, 16 × 3 એટલે 48, પાછું 5 × 3, 3.33. આપણને સાદો ગુણોત્તર મળશે અને સાદો ગુણોત્તર એ આપણે 3.33 ડિવાઇડ બાય 3.33 એટલે કે જે તે પરમાણુનો ગુણોત્તર આવ્યો તેને સૌથી નાની સંખ્યા વડે આપણે ડિવાઇડ કરીએ છીએ. એટલે આપણને હવે એક પૂર્ણાંક સંખ્યા મળશે, પૂર્ણાંક સંખ્યા. અને પૂર્ણાંક સંખ્યા જે મળે છે તે અહીંયા આપણને મળે છે 1, અહીંયા મળે છે 2, અહીંયા મળે છે 1. આમ પૂર્ણાંક સંખ્યા અને તત્વ, પૂર્ણાંક સંખ્યા અને તત્વ તેની મદદથી આપણને પ્રમાણસૂચક સૂત્ર મળશે. તો પ્રમાણસૂચક સૂત્ર આપણું બનશે કાર્બન કે જેની સંખ્યા 1 આવશે એટલે C, હાઇડ્રોજન 2 એટલે CH2,
ઓક્સિજન a CH2O આ રીતે આપણે પ્રમાણ સૂચક સૂત્ર મળી ગયું હવે આપણે શું કરીશું તો સૂત્રદળ શોધીશું તો સૂત્રદળ કાર્બન પ્લસ 2 ઇન બ્રેકેટ હાઇડ્રોજન નું પરમાણ્વીય દળ પ્લસ ઓક્સિજન નું પરમાણ્વીય દળ કાર્બન નું 12 હાઇડ્રોજન નું 2 ઇન બ્રેકેટ 1 પ્લસ ઓક્સિજન નું 16 કેમ કે આપણે જેવો પ્રમાણ સૂચક સૂત્ર આપણી પાસે આવે એટલે આપણે સીધું શું કરવાનું છે તો પરમાણ્વીય દળ શોધવાનું છે પ્લસ સૂત્રદળ શોધવાનું છે સૂત્રદળ તે 12 પ્લસ 2 પ્લસ 16 ઇઝ ઇક્વલ ટુ 30 ગ્રામ પર સૂત્ર આપણી પાસે સૂત્રદળ આવી ગયું આપણી પાસે આણ્વીય દળ પણ આવી ગયું છે આપણી પાસે સૂત્રદળ આવી ગયું અને હવે આપણે n બરાબર આણ્વીય દળ ડિવાઈડ બાય સૂત્રદળ આપણે લઈએ તો n બરાબર આણ્વીય દળ ડિવાઈડ બાય સૂત્રદળ તો આપણે જોઈ શકીએ કે 60 ડિવાઈડ બાય 30 ઇઝ ઇક્વલ ટુ 2 આમ n ઇઝ ઇક્વલ ટુ 2 આપણને મળે છે પૂર્ણાંક સંખ્યા અને નંબર 5 કે આણ્વીય સૂત્ર બરાબર n મલ્ટીપ્લાય બાય પ્રમાણ સૂચક સૂત્ર ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ CH2O ઇઝ ઇક્વલ ટુ C મલ્ટીપ્લાય બાય 2 એટલે C2 નીચે ગુણાશે 2 ટુ ધ 4 H4O2 આ આપણું આણ્વીય સૂત્ર આવી ગયું આમ મિત્રો આપણે આ 4 માર્કનો દાખલો અહીંયા પૂર્ણ કરીએ છીએ થિયરીમાં પણ ખૂબ અગત્યનો છે નીટ અને જેડબલી માટે પણ ખૂબ અગત્યનો છે આમ આપણી પાસે બહુ અગત્યના બે સૂત્ર આવી ગયા પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર તમે જોઈ શકો ફરી પાછો એકવાર તમે એકદમ વ્યવસ્થિત રીતે જુઓ તો આ રીતે આપણે ખૂબ સારી રીતે માર્ક્સ આ 4 માર્ક્સનો દાખલો કે 5 માર્કનો દાખલો જનરલી પૂછાતો હોય છે આપણા ફર્સ્ટ એક્ઝામ આવી જાય તો આપણે મેળવી શકીએ મિત્રો આપણે પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર શોધવાનો એક દાખલો આપણે નક્કી કર્યો અને તેની મદદથી આપણે અણુસૂત્ર અને પ્રમાણ સૂચક સૂત્ર ઉપરાંત આણ્વીય દળ અને સૂત્રદળ પણ શોધી હવે આપણી પાસે બીજો એક દાખલો છે એક કાર્બનિક સંયોજનમાં 4.007% હાઇડ્રોજન છે 24.47% કાર્બન અને 71.65% ક્લોરિન છે તો આપણે પહેલા તો આપણે ત્રણેયનો ટોટલ કરીશું નિયર અબાઉટ 100 થવું જોઈએ 99 પોઈન્ટ સમથિંગ થાય તો પણ ચાલે તો જોઈએ તો આપણે પૂર્ણાંક સંખ્યા લઈએ તો 4 અને 24 એટલે લગભગ 25 25 ને 71 એટલે 76 96 24 ને 28 28 ને 71 99 એટલે નિયર અબાઉટ 100 થઈ ગયેલા છે તો આપણે જોઈએ કે તેની બાષ્પઘનતા પણ આપણને આપેલી છે તો તેનું પ્રમાણ સૂચક સૂત્ર અને અણુ સૂત્ર શોધીએ તો આણ્વીય દળ બરાબર 2 ગુણ્યા બાષ્પઘનતા એટલે 2 ઇન્ટુ 49.48 ઇઝ ઇક્વલ ટુ 49 to the 98, 48 to the 96, 98.96 ગ્રામ પર મોલ આપણી પાસે આણ્વીય સૂત્ર આવી ગયું સોરી આણ્વીય દળ આવી ગયું હવે આપણે તત્વોમાં લઈએ તો કાર્બન હાઇડ્રોજન અને ક્લોરિન ત્રણ અલગ અલગ તત્વ છે એવું જરૂરી નથી ત્રણ તત્વ આવે ચાર તત્વ પણ આવી શકે કોઈ સંયોજનમાં તત્વના પર્સન્ટેજ જો જોઈએ તો કાર્બનના પર્સન્ટેજ આપણને આપેલા છે 24.47 ડિવાઇડ બાય તેનો પાર્ટ પરમાણ્વીય દળ 12 હાઇડ્રોજનના આપેલા છે 4.07 ડિવાઇડ બાય 1 નિયર અબાઉટ 1 એટલે ક્લોરિનનો આપણને આપેલો છે 71.65 અને ક્લોરિનનો પરમાણ્વીય દળ 35.5 છે તો આપણે પરમાણુનો ગુણોત્તર લઈએ તો 12 to the 24 2.0 સૌથી નાની સંખ્યામાં જોઈએ 2.019 ઇઝ નિયર ઇક્વલ ટુ 2.02 કહેવાય નિયર ઇક્વલ ટુ 0.2 તો આપણે સૌ બધાના છેદમાં એક લખીશું 2.04 ડિવાઇડ બાય 2.02 4.07 ડિવાઇડ બાય 2.02 2.02 ડિવાઇડ બાય 2.02 આપણે જોઈએ તો આની પૂર્ણાંક સંખ્યા 1 આવશે આની નિયર અબાઉટ પૂર્ણાંક સંખ્યા 2 આવશે આની પૂર્ણાંક સંખ્યા 1 આવશે આમ આપણી પાસે પ્રમાણ સૂચક સૂત્ર શું આવે છે તો C1H2N1Cl CH2Cl હવે આપણે આનું સૂત્રદળ જો ગણીએ તો
सी प्लस टू इन ब्रैकेट एच प्लस सी एल 12 प्लस 2 इन ब्रैकेट 1 प्लस 35.5 12 प्लस 2 प्लस 35.5 12 प्लस 2 14 और 35 49.5 ग्राम पर सूत्र अपनी पास सूत्र दर्पण आ गयो अपनी पास आर्मी दर 98.96 नियर इक्वल टू दिस इज नियर इक्वल टू 99 तो 99 ले लिए डिवाइड बाय 49.5 लिए तो 49 टू 98 ने 1 और n बराबर 2 पूर्णांक संख्या આવે છે અને આરવી સૂત્ર બરાબર 2 ગુણ્યા પ્રમાણસૂચક સૂત્ર જે આપણે જાણીએ છીએ કે પ્રમાણસૂચક સૂત્ર CH2Cl છે તો 2 CH2Cl C2H4Cl2 આ રીતે આપણો બીજો દાખલો પણ પૂર્ણ થાય છે આનો હોમવર્ક હું તમને આવતીકાલે પાછો નેક્સ્ટ આના પછીના સેશનમાં આપીશ આમ ખૂબ સારી રીતે આપણે ખૂબ સારી રીતે આ દાખલાઓ આપણે સ્ટડી કર્યા 10% પછી જે તો મોલ પરસેન્ટેજ સુધી આપણે પ્રમાણસૂચક સૂત્ર શોધ્યું આણ્વીય સૂત્ર શોધ્યું બરાબર છે આણ્વીય દળ શોધવાના દાખલા સૂત્ર દળ શોધવાના દાખલાઓ અને આપણે જુદા જુદા પરમાણુના પરમાણ્વીય દળ તેમની સંજ્ઞાઓ અને તે તત્વ ના પરમાણુ દળની ગણતરી કરીને આપણે બધાની મદદથી આ બધા દાખલાઓ ભણી શકીશું।